વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલા દર્શનમ હાઇડ પાર્ક ઇમારતના બાંધકામ માટે રજા ચીઠ્ઠી કેવી રીતે આપવામાં આવી તે બાબતની તટસ્થ તપાસ થાય તથા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાને તમામ પુરાવાઓ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. દસ્તાવેજ થયેલો છે જે બાબતના કેસો અવારનવાર નામદાર કોર્ટમાં ચાલુ હતા જ અને ચાલતા હતા. ત્યારબાદ 2021માં આ જમીન જે છે એ શરૂઆતમાં આ જમીન છે દિનેશ શાંતિલાલ પટેલ અને શાંતિલાલ વિઠ્ઠલભાઈ પટેલે આ જમીન 2005માં ખોટી રીતે અમારા અસિલ પાસેથી લીધેલી. દર્શનમ હાઇટ પાર્ક નામની મોટી હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી રહ્યા છે. હવે કહેવાનો એક જ ધ્યેય છે મારો સાહેબ કે આ જમીનમાં જે તે સમયે કેસો કોર્ટમાં ચાલતા હતા જે કેસ સાહેબ ચાલતો હતો એ આ જે નંબર છે ડિલે રેગ્યુલર અપીલ નંબર 57/2020 નામદાર કોર્ટમાં ચાલતો હતો સાહેબ, સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. એ મિલીભગત કરીને આ કાર્ય રજા ચીઠ્ઠી લીધેલી છે સાહેબ ને હાલમાં આ કામ ચાલી રહ્યું છે. જમીન ઉપર દર્શનમ હાઇટ પાર્ક નામનું હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી રહ્યા છે અને રજા ચીઠ્ઠી સાહેબ ખોટી રીતે મેળવી છે એટલે અમારી આપ સાહેબને રજૂઆત કે આ રજા ચીઠ્ઠી રદ કરો તથા આ જે બાંધકામ ચાલી રહ્યું છે એ બાંધકામને સાહેબ અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરો સાહેબ. લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે આ સાઇટ ઉપર, જો કાલ ઉઠીને નામદાર કોર્ટનો જે પણ કઈ ઓર્ડર આવશે તો લોકોના નાણાં ડૂબવાની પૂરેપૂરી સાહેબ શક્યતા રહેલી છે. સાહેબ સ્ટે આની અંદર મળ્યો નથી પરંતુ નામદાર કોર્ટમાં મેટર સબજ્યુડાઇઝ છે અને ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આ લોકોએ મોટું કાવતરું કરીને અત્યારે લોકોને આ રીતનું વેચાણ માટે આપી રહ્યા છે. સાહેબ ચીઠ્ઠી મંજૂર અમે આપી નહીં, અધિકારીએ કરીએ ફરજમાં છીએ, કમિશનર ત્યાં બધું અમે જાહેરાત કરી છે તો સાહેબ અમે સમજી કીધવા છું એક સમજી રાખ્યા છે તો અમારી વસ્તુ મિલકતમાં લોકો અમે અહીં આવીએ ત્યાં આવીએ, અમે તો ગાળા તો નથી કે અમે બધી રજૂઆત કરવા, અમે પોતાની માટીની જમીન છે આત્માનિલન કરું કે હું અપવાસ ઉપર ઉતરું, મેં આટલી વિનંતી કરું છું કે આત્માનિલન કરું પરકરણ હું ઓફિસ છે, આટલી રજૂઆત કરી છે આ લોકોના નામ હતે હું રજૂઆત કરીશ. કેસ ઉજવવાનો અધિકારી નું કેરોસીન છોડું કે હું અપઘાત કરું કારણ કે મેં બધી રીતે ખાલી થઈ ગઈ છું, એક વિધવા છું, ઘર કામ કરું છું, રાખવા વેચીને કામ કરું છું, દિવસો ધોઈને કામ કરું છું, અમારે ખાવું શું સાહેબ અને અમારી મિલકત લોકો ના છે. અમે કમિશનર ને કલેક્ટર ને આપી રજૂઆત કરી અને વિધવા છું, મારો ઘર વાળો ખોયો, મારી સાસુ માં વાળો મારો ભાઈ મૂંગો બોલી નહીં શકતો, એમાં સાહેબ અમે આટલું બધું કરીએ છીએ તો આ કેસ વિડવા સરકારી છે એમાં તો બિચારા અમે ન્યાય માટે બિચારા અમે બધે વાત રજૂઆત કરી. મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને આવેદન પત્ર આપવા આવેલા છે કારણ કે માંજલપુરમાં દરબાર ચોકડી પાસે અંબે હાઈસ્કૂલની બાજુમાં દર્શનમ હાઇટ પાર્કની હાઈરાઇઝ બિલ્ડિંગ જે બનાવવામાં આવી રહી છે તે બિલ્ડિંગમાં 2020-21માં જે રજા ચીઠ્ઠી મેળવવામાં આવેલ છે તે ખોટી રીતના મિલીભગત કરીને ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલ છે. કારણ કે જે સમયે રજા ચીઠ્ઠી મેળવવામાં આવેલ છે તે સમયે નામદાર સિવિલ કોર્ટમાં ડિલે અપીલ 57/2020 ચાલુ હતી અને ત્યારબાદ એ અપીલ હાલમાં મંજૂર કરવામાં આવેલી છે અને તેનો નંબર RCA 115/2023 આપવામાં આવેલો છે. એટલે નામદાર કોર્ટમાં મેટર સબજ્યુડાઇઝ હતી, પેન્ડિંગ હતી, મેટર ડિસ્પ્યુટેડ હતી, તેમ છતાંય આ રજા ચીઠ્ઠી દર્શનમ હાઇડ પાર્કના નામની મેળવી અને હાઈરાઇઝ બિલ્ડિંગ કરવામાં આવેલ છે, જેથી આ રજા ચીઠ્ઠી રદ કરે મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી તથા આ જે હાઈરાઇઝ બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું છે તે અટકાવે, જેથી અમારું આ આવેદનપત્ર સાહેબને આજે રોજ આપવા આવેલા છે કે તાત્કાલિક તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. શરૂઆતમાં અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલા પરંતુ મીડિયાઓને કારણે એમને એન્ટર નથી થવા દીધા અને રજૂઆત થોડીક સાંભળી અને અમને પછી કીધું થઈ જશે, પરંતુ ત્યારબાદ અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબને આજે રોજ મળ્યા અને તેમને રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળીને બધા ડોક્યુમેન્ટો એમને લીધા અમારા અને કીધું આગળની કાર્યવાહી અમે કરીશું. ઓફિસરમાં આમાં રજૂઆત કરવા આવ્યા છે કે અમારું બાંધકામ ચાલુ રહ્યું છે, અપીલમાં કોર્ટમાં દાવા ચાલુ છે અને ચીઠ્ઠીના ખોટી મિલીભગતોએ પૈસા થઈ અને આ લોકોએ ખોટા મિલીભગતે ખોટી ચીઠ્ઠીની ચીઠ્ઠીની રજૂઆત આ લોકોએ આપી છે ચીઠ્ઠી મંજૂર અને એના રદ કરવા માટે અમે આ કોર્પોરેશનના કમિશનર સાહેબને અધિકારીઓને અને અધિકારી જે કમિશનર સાહેબે અમારું સાંભળ્યું છે એટલે અમારી એટલી માગણી છે કે બધું કામ ચાલુ બંધ કરાવી
એને આ ચિઠ્ઠી મંજૂર નહીં, તે ચિઠ્ઠી આ કચા ચિઠ્ઠી મંજૂર નહીં. આ લોકોએ ખોટી રીતે આજે પ્રોબ્લેમ કરાય, ચિઠ્ઠી ખાલી છે અંદર ચિઠ્ઠી મંજૂર નહીં, એ તે લોકોનું આ બહુ કામ ચાલુ નહીં, એના મંજૂર નાખી કાર્યવાહી કરી.